हेलो फ्रेंड्स, वेलकम बैक टू द इंग्लिश वीडियो लेक्चर। विद्यार्थी मित्रों, आज का वीडियो लेक्चर में आपने स्ट्रक्चर ऑफ सेंटेंसेस पार्ट 2 विषय आज आपने स्टडी करी शुरू। विद्यार्थी मित्रों, स्ट्रक्चर ऑफ सेंटेंस पार्ट 1 ना वीडियो लेक्चर में आपने જોયું કે જે સેન્ટેન્સ જે છે એ બે ભાગનું બનેલું છે। एवरी સેન્ટેન્સ હેઝ ટુ પાર્ટ્સ, ફર્સ્ટ ઇઝ સબ્જેક્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ પ્રેડિકેટ। એમાં જે પહેલા વિડિયો લેક્ચર માં આપણે કે જે વાક્યનો પહેલો ભાગ એટલે કે જે સબ્જેક્ટ છે એના વિશે આપણે માહિતી મેળવી કે સબ્જેક્ટ કયા કયા પ્રકારના હોઈ શકે છે, કયા કયા શબ્દોમાં હોઈ શકે છે, ત્યારબાદ આપણે પણ જોયું કે સબ્જેક્ટ નું એક્સટેન્શન કેવી રીતે થાય છે એ આપણે પહેલા વિડિયો લેક્ચર માં વાત કરી। અને વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચર માં આપણે સેન્ટેન્સ નો બીજો ભાગ એટલે જેને આપણે પ્રેડિકેટ કહીએ છીએ, પ્રેડિકેટ એટલે गुजराती बंधारण कहवा દરેક વાક્ય છે યોગ્ય બંધારણમાં હોય છે, એનો એક પ્રોપર સ્ટ્રક્ચર હોય છે, પ્રોપર મેથડ હોય છે, બરાબર છે। અને એ મેથડ પ્રમાણે સેન્ટેન્સ બનતું હોય છે। આપણે આગળના વિડિયો લેક્ચર વાત કરી હતી કે સેન્ટેન્સ ની મેથડ કેવી છે, તો દરેક સેન્ટેન્સ બે ભાગમાં વહેંચાયેલું છે। એમાં એક ભાગ સબ્જેક્ટ છે તો બીજો ભાગ પ્રેડિકેટ છે। સબ્જેક્ટ એટલે કર્તા અને પ્રેડિકેટ એટલે કર્તા કથન અથવા વિધેય। અને આજના વિડિયો લેક્ચરમાં આપણે પ્રેડિકેટ તરફ આગળ વધીશું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રેડિકેટ જે ગુજરાતીમાં કર્તા કથન કહેવાય છે અથવા તો એને વિધેય પણ કહેવામાં આવે છે, બરાબર છે। તો પહેલો પ્રશ્ન એ થાય કે પ્રેડિકેટ કોને કહેવાય, તો વાક્યના પ્રેડિકેટ વાળા ભાગમાં વર્બ એ આવશ્યક શબ્દ છે, તેના વિના તેના વગર વાક્ય ન બની શકે। આ બાબત બહુ ખાસ અગત્યની છે। તમે કોઈ પણ સેન્ટેન્સ ઇંગ્લિશમાં લઈ લો, વર્બ એટલે કે ક્રિયાપદ વગર એ સેન્ટેન્સ શક્ય નથી। એનું કારણ છે એમાં કઈ ક્રિયા તો થયેલી હોય જ નહીં, ચાહે વર્બ પછી ટ્રાન્સિટિવ હોય કે પછી ઇન્ટ્રાન્સિટિવ હોય, ફિનિટ વર્બ હોય કે પછી નોન ફિનિટ વર્બ હોય, બરાબર છે। એમાં ફરજિયાત કમ્પલસરી દરેક સેન્ટેન્સમાં વર્બ હોય જ છે। એટલે અને વર્બ ક્યાં આવે છે, સેન્ટેન્સના બે ભાગ છે, સબ્જેક્ટ અને પ્રેડિકેટ। તો સબ્જેક્ટના ભાગમાં તો કર્તા આવે છે અને કર્તાનું વિસ્તરણ આવે છે, અને કોમ્પ્લિમેન્ટ જે છે, કોમ્પ્લિમેન્ટ એમાં વર્બ આવે છે, કોમ્પ્લિમેન્ટમાં વર્બ આવે છે, ઓબ્જેક્ટ સોરી પ્રેડિકેટ જે છે એમાં વર્બ આવે છે। પ્રેડિકેટ વાળા ભાગમાં વર્બ આવે છે, ઓબ્જેક્ટ આવે છે અને કોમ્પ્લિમેન્ટ આવે છે, બરાબર છે। તો એ કોઈ પણ સેન્ટેન્સ હોય વર્બ વિના કોઈ દિવસ વાક્ય બની શકે નહીં। અને વર્બ ક્યાં આવે છે, તો પ્રેડિકેટ વાળા ભાગમાં આવે છે, બરાબર છે। અને જેમ સબ્જેક્ટના અર્થમાં વધારો કરવા એક્સટેન્શનનો ઉપયોગ થાય છે, આપણે આગળના વિડિયો લેક્ચર વાત કરી હતી કે સબ્જેક્ટનો વધારો કરવો હોય તો એક્સટેન્શનનો ઉપયોગ કરીને તમે એ સબ્જેક્ટના અર્થમાં વધારો કરી શકો, તેવી જ રીતે વર્બ એટલે કે ક્રિયાપદ એના અર્થમાં વધારો કરવા માટે પણ એક્સટેન્શનનો ઉપયોગ થાય છે। જેમ સબ્જેક્ટમાં એક્સટેન્શન થાય, સબ્જેક્ટમાં વિસ્તરણ થાય, એનું વિશિષ્ટ અર્થારોપણ થાય, એક્સટેન્શન એટલે ગુજરાતીમાં વિસ્તરણ અથવા વિશિષ્ટ અર્થારોપણ, એમ વર્બનું પણ એક્સટેન્શન થાય છે। કેવી રીતે, તો વર્બના અર્થમાં વધારો કરવા માટે એડવર્બનો ઉપયોગ થાય છે। એડવર્બ એટલે ક્રિયા વિશેષણ, પછી એડવર્બિયલ ફ્રેઝ, એડવર્બિયલ ફ્રેઝ એટલે ક્રિયા વિશેષણ રૂપ શબ્દ સમૂહ, બરાબર છે, એના વડે વર્બના અર્થમાં વધારો કરી શકાતો હોય છે। હવે એડવર્બિયલ ક્વોલિફિકેશન માટે વાપરવામાં આવતા વિવિધ શબ્દ પ્રકાર આપણે જોયું ને કે વર્બના અર્થમાં વધારો કરવા માટે એડવર્બ અને એડવર્બિયલ ફ્રેઝ વપરાય છે। તો એ કેવી રીતે વપરાય છે, એના માટે કયા કયા શબ્દો આવે, તો સૌથી પહેલું છે એડવર્બ। એડવર્બ એટલે શું થાય, ક્રિયા વિશેષણ, ક્રિયા વિશેષણ મૂકીને વર્બના અર્થમાં વધારો કરી શકાય। પછી છે એડવર્બિયલ ફ્રેઝ એટલે કે ક્રિયા વિશેષણ રૂપ શબ્દ સમૂહ, ત્યારબાદ પાર્ટિસિપલ્સ યુઝ્ડ એઝ એડવર્બ્સ એટલે કે વિશેષણનો કૃદંત તરીકે ઉપયોગ, ત્યારબાદ ટુ ઇન્ફિનિટિવ એટલે ક્રિયાપદનું ધાતુ રૂપ, એન્ડ એડવર્બિયલ ઓબ્જેક્ટ એટલે ક્રિયા વિશેષણ રૂપ કર્મ, અને એન એબ્સોલ્યુટ ફ્રેઝ એટલે કે નિરપેક્ષ શબ્દ સમૂહ, બરાબર છે। એના વડે તમે એ એડવર્બિયલ ક્વોલિફિકેશન એટલે કે વર્બના અર્થમાં વધારો કરી શકો છો। તો સૌથી પહેલું છે એડવર્બ, એડવર્બ એટલે કે વિશેષ સોરી ક્રિયા વિશેષણ, બરાબર, એડવર્બિયલ ફ્રેઝ એટલે ક્રિયા વિશેષણ રૂપ શબ્દ સમૂહ, ક્રિયા વિશેષણ રૂપ શબ્દ સમૂહ। પછી છે પાર્ટિસિપલ્સ યુઝ્ડ એઝ એડવર્બ્સ એટલે કે ક્રિયા વિશેષણ તરીકે કૃદંતનો ઉપયોગ, કૃદંતનો ઉપયોગ,
ત્યારબાદ આવે છે ટુ ઇન્ફિનિટિવ એટલે ક્રિયાપદનું ધાતુ રૂપ ક્રિયાપદનું ધાતુ રૂપ એના વડે પણ વર્બના અર્થ વધારો કરી શકાય એન એડવર્બિયલ ઓબ્જેક્ટ એટલે કે ક્રિયા વિશેષણ રૂપ કર્મ ક્રિયા વિશેષણ રૂપ કર્મ ત્યારબાદ જોઈએ એબ્સોલ્યુટ ફ્રેઝ એટલે કે નિરપેક્ષ શબ્દ નિરપેક્ષ શબ્દ સમૂહ તો વિદ્યાર્થી મિત્રો આ બધા શબ્દોનો ઉપયોગ કરીને તમે વર્બનું એક્સટેન્શન કરી શકો છો આપણે એક્ઝામ્પલ સાથે જોઈએ કે વર્બનું એક્સટેન્શન કેવી રીતે થાય છે સૌથી પહેલું એક્ઝામ્પલ્સ છે કે શી સેંગ સ્વીટલી શી સેંગ સ્વીટલી એટલે કે તેની મધુર રીતે ગાતી હતી ભૂતકાળ છે કે તેની મધુર રીતે ગાતી હતી બહુ મીઠું ગાતી હતી સ્વીટલી ગાતી હતી બરાબર છે તો અહીંયા વર્બનું એક્સટેન્શન કેવી રીતે થાય છે તો એ વર્બ શું છે તો કે સેંગ એનું એક્સટેન્શન શું થયું એનું વિસ્તરણ તો કે સ્વીટલી દ્વારા થાય છે તમે કહો કેવી રીતે સ્વીટલી દ્વારા થાય તો તેણી ગાતી હતી પણ કેવી રીતે મધુરતાથી ગાતી હતી બરાબર તો અહીંયા શું કર્યું આપણે વર્બના અર્થમાં વધારો કર્યો અને વર્બના અર્થમાં વધારો ઇંગ્લિશમાં શું કહેવાય વર્બનું એક્સટેન્શન એનું વિશિષ્ટ અર્થારોપણ બરાબર અહીં જો આપણે વિશિષ્ટ અર્થારોપણ કર્યું કે તેણી ગાતી હતી પણ સામાન્ય નહોતી ગાતી મધુરતાથી એટલું સરસ મજાનું મીઠું ગાતી હતી તો એ થયું વર્બનું એક્સટેન્શન પછી જોઈએ ધે ડિફીટેડ ધ એનિમીઝ 1/1 જો તેઓએ દુશ્મનોને હરાવ્યા પણ કેવી રીતે હરાવ્યા 1/1 એક પછી એક 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 કરીને દુશ્મનોને હરાવ્યા તો અહીંયા એક્સટેન્શન શું થયું 1/1 બરાબર છે એના પછી જોઈએ હી વોક્ડ અવે લાફિંગ હી વોક્ડ અવે લાફિંગ તે દૂર ચાલતો થયો પણ કેવી રીતે ચાલતો થયો લાફિંગ જો લાફિંગ આઈ તમે સમજી શકો આઈ જે લાગ્યું એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ જેરંડ છે વર્તમાન કૃતંત બરાબર કે તે ચાલતો હતો પણ કેવી રીતે ચાલતો હતો હસતા હસતા ચાલતો બરાબર તો એ લાફિંગ છે એ વર્બનું એક્સટેન્શન છે નિશા લુક્ડ વરીડ નિશા દે દેખાતી હતી કેવી લાગતી હતી વરીડ લાગતી હતી તો વરીડ એટલે શું થાય ચિંતાતુર કે ડોન્ટ વરી ચિંતા કરવાની જરૂર નથી વરીડ ચિંતા તો એ કૃતંત છે પાસ્ટ પાર્ટિસિપલ છે આ પ્રેઝન્ટ છે આ પાસ્ટ છે આઈ વોન્ટેડ ટુ નો હું જાણવા માંગતો હતો તો એ ટુ નો ઇન્ફિનિટિવ છે ક્રિયાપદનું ધાતુ બરાબર હી લેફ્ટ હોમ તે ઘર છોડીને જતો રહ્યો તો જો હોમ જે છે એ તમે કર્મના અર્થમાં લઈ શકો પણ અહીંયા શું છે હોમ એ એડવર્બિયલ ફ્રેઝ તરીકે ઉપયોગ થયો છે અને ધ ટ્રેન હેવી અરાઇવડ ટ્રેન આવતાની સાથે વી ટુક અવર સીટ્સ અમે અમારી સીટ લઈ લીધી તો અહીંયા હેવી અરાઇવડ જે છે બરાબર છે એ વર્બના અર્થમાં વધારો કરે છે જો સૌથી પહેલું જે છે એ શું છે તો કે એડવર્બ છે સૌથી પહેલું અહીંયા આ સ્વીટલી જે છે સ્વીટલી એ શું છે તો કે એડવર્બ છે બરાબર છે ત્યારબાદ આપણે જોઈએ 1/1 તો એડવર્બિયલ ફ્રેઝ છે એડવર્બિયલ ફ્રેઝ ત્યારબાદ અહીંયા લાફિંગ અને વરીડ આ બંને છે પાર્ટિસિપલ્સ છે પાર્ટિસિપલ્સ પછી ટુ નો જે છે ઇન્ફિનિટિવ છે ઇન્ફિનિટિવ ત્યારબાદ જોઈએ તો હોમ એન એડવર્બિયલ ઓબ્જેક્ટ છે એડવર્બિયલ ઓબ્જેક્ટ બરાબર એના પછી જોઈએ છેલ્લું તો હેવી ટ્રાઇડ એબ્સોલ્યુટ એબ્સોલ્યુટ ફ્રેઝ છે નિરપેક્ષ શબ્દ છે એબ્સોલ્યુટ ફ્રેઝ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વર્બના અર્થમાં વધારો કરી શકાય છે એડવર્બથી એડવર્બિયલ ફ્રેઝથી પછી લાફિંગ વરેડ એ પાર્ટિસિપલ્સ ટુ નો ઇન્ફિનિટિવ હોમ છે એડવર્બિયલ ઓબ્જેક્ટ અને હેવી કરે એબ્સોલ્યુટ ફ્રેઝ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વર્બનું એક્સટેન્શન કરી શકાય છે ક્રિયાપદના અર્થમાં વધારો કરી શકાય છે તો આપણે પ્રેડિકેટ જે છે પ્રેડિકેટ એ ત્રણ ભાગમાં બન્યું પ્રેડિકેટ માં ત્રણ ભાગ આવશે પહેલો આવશે વર્બ ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ અને ત્યારબાદ આવશે કોમ્પ્લિમેન્ટ તો પહેલો ભાગ આપણે વર્બ જોયો હવે ત્યારબાદ બીજો જોઈએ બીજો શું છે તો ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે શું થાય તો કે કર્મ બરાબર હવે કર્મ શું છે તો ઓબ્જેક્ટ એ એવું નામ કે શબ્દ સમૂહ છે કે જે વર્બ પછી આવે છે સામાન્ય રીતે ઇંગ્લિશ ગ્રામરના સેન્ટેન્સમાં વર્બ ઓબ્જેક્ટ ક્યાં આવશે તો વર્બની પછી તો નોર્મલ સ્ટ્રક્ચર જોઈએ એસ પ્લસ વી પ્લસ ઓ તો ઓ એટલે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કર્મ તો વી એટલે વર્બ વર્બ એટલે ક્રિયાપદ તો વર્બ પછી શું આવે છે તો કે ઓબ્જેક્ટ આવે સામાન્ય રીતે ક્રિયાપદની પછી આવે છે અને એ એવું નામ છે કે જે વર્બની પછી આવે છે તેના વડે અસર પામતું હોય જો એની ઇફેક્ટ છે વર્બની ઇફેક્ટ ઓબ્જેક્ટ પર થાય છે બરાબર અને ઓબ્જેક્ટ તરીકે આવતા વિવિધ શબ્દ પ્રકારો ક્યાં ક્યાં શબ્દો ઓબ્જેક્ટ તરીકે આવી શકે છે તો સૌથી પહેલું નાઉન આવે છે નાઉન એટલે નામ
ત્યારબાદ પ્રોનાઉન આવે છે પ્રોનાઉન એટલે સર્વનામ ત્યારબાદ એડજેક્ટિવ આવે છે એડજેક્ટિવ એટલે વિશેષણ ત્યારબાદ ઇન્ફિનિટિવ ઇન્ફિનિટિવ એટલે ક્રિયાપદનું ધાતુ રૂપ પછી જેરંડ એટલે વર્તમાન વર્તમાન પદ અને ત્યારબાદ ફ્રેઝ ફ્રેઝ એટલે શબ્દ સમૂહ તો કેટલા શબ્દો જે છે એ ઓબ્જેક્ટ તરીકે ઉપયોગમાં આવે છે જોઈએ આપણે એક્ઝામ્પલ સાથે તો પહેલું છે શી સેંગ અ સોંગ તેણીએ એક ગીત ગાયું હતું તેણીએ શું ગાયું હતું એક ગીત એટલે અ સોંગ કર્મ થઈ એની પછી વી સો ધેમ અમે તેઓને જોયા હતા અમે કોને જોયા હતા તેઓ એટલે ધેમ શું થઈ કર્મ થઈ યુ શુડ હેલ્પ ધ પૂઅર તમારે ગરીબ લોકોની મદદ કરવી જોઈએ કોની મદદ કરવી જોઈએ ગરીબ એના પછી હી બિગન ટુ રાઇટ તેણે લખવાનું શરૂ કર્યું તો શું શરૂ કર્યું લખવાનું આઈ લવ સ્વિમિંગ મને સ્વિમિંગ પસંદ છે મને તરવું પસંદ છે મને શું પસંદ છે તો કે સ્વિમિંગ I asked him to give up the attempt. મેં તેમને પ્રયત્ન છોડી દેવા માટે કહ્યું હતું તો શું કહ્યું હતું પ્રયત્ન છોડી દેવા માટે કોને કહ્યું હતું હિમ તેને કહ્યું તેને કહ્યું હતું બે કર્મ છે એમાં સૌથી પહેલું આ સોંગ છે એ નામ છે નામ ત્યારબાદ ધેમ જે છે એ ધેયનું ધેમ થયું એટલે ધેય કરતા છે એનું કર્મ ધેમ એટલે ધેમ છે પ્રોનાઉન છે ત્યારબાદ અહીંયા પૂવર છે એડજેક્ટિવ છે વિશેષણ છે ત્યારબાદ ટુ રાઇટ છે ઇન્ફિનિટિવ છે હેતુ દર્શક ક્રિયાપદ છે ત્યારબાદ સ્વિમિંગ જે છે અહીં જે લાગ્યું જેરન એટલે કે વર્તમાન પદ બની ગયું અને અહીંથી તમે જુઓ ટુ ગીવ અ તો અટેમ્પ્ટ એ એક બે ત્રણ ચાર ચાર શબ્દો છે એટલે ચાર શબ્દોનો સમૂહ બન્યો શબ્દ સમૂહ જે ઇંગ્લિશમાં શું કહે છે આપણે ફ્રેઝ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ જે છે એ કયા કયા શબ્દ પ્રકાર ઓબ્જેક્ટમાં આવી શકે છે તો ઓબ્જેક્ટમાં નાઉન પ્રોનાઉન એડજેક્ટિવ ઇન્ફિનિટિવ જેરન્ડ અને ફ્રેઝ જે છે તે આવી શકે છે તો આ ઓબ્જેક્ટ ની વાત હવે પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ઓબ્જેક્ટ કેટલા કેટલા પ્રકારના જો કે આપણે એક્ટિવ પેસિવ ના વિડિયો લેક્ચર પર વાત કરેલી છે ત્યારબાદ એ વાત થઈ ગઈ છે છતાં પણ આપણે એક વાર રિવિઝન કરી લઈએ કાઇન્ડ્સ ઓફ ઓબ્જેક્ટ્સ કાઇન્ડ્સ ઓફ ઓબ્જેક્ટ્સ એટલે કે ઓબ્જેક્ટ ના પ્રકાર કર્મના કેટલા પ્રકારો છે બરાબર છે આમ તો કર્મના મુખ્યત્વે બે પ્રકાર છે પહેલું જે છે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે સેકન્ડ છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે પ્રત્યક્ષ કર્મ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે પરોક્ષ કર્મ એટલે મુખ્ય કર્મ અને ગૌણ કર્મ પણ કહી શકાય છે તો સૌથી પહેલું ડાયરેક્ટ ઓબ્જેક્ટ ડાયરેક્ટ એટલે સીધો પ્રત્યક્ષ અને ઓબ્જેક્ટ એટલે કર્મ તો પ્રત્યક્ષ કર્મ પ્રત્યક્ષ કર્મ કોને કહેવાય તો એ પ્રત્યક્ષ કર્મ છે એ એવી વસ્તુનો ઉલ્લેખ કરે છે જેના પર ક્રિયાની અસર થતી હોય છે સમજાય છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ પ્રત્યક્ષ કર્મ કોને કહેવાય તો જેના પર ક્રિયાની અસર થાય જે વર્બ હોય ક્રિયાપદ એની ઇફેક્ટ જેના પર થાય એની અસર ક્રિયા અથવા તો સબ્જેક્ટ ઉપરથી ઓબ્જેક્ટ ઉપર ક્રિયાનું વહન થાય બરાબર એ ક્રિયાપદની અસર જેના પર થાય એ શબ્દ જે હોય એ કર્મ છે પણ એ કેવું કર્મ છે તો એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે એટલે કે એ પ્રત્યક્ષ કર્મ છે બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે શી washed clothes તેણીએ કપડાં ધોયા હતા તો ક્રિયાપદ શું છે તો ક્રિયાપદ છે ધોયા હતા એટલે સિમ્પલ વાત છે ભાઈ આ વાક્યમાં ધોવા વોશ એટલે ધોવું એ ક્રિયા છે ધોવાની અસર જેના પર થાય કોને ધોઈ નાખ્યા આપણને નથી ધોઈ નાખ્યા કોને ધોઈ નાખ્યા કપડાને ધોઈ નાખ્યા એટલે ધોવાની અસર કોના પર થાય છે ક્લોથ્સ પર થાય છે આ સમજાય છે જેના પર ક્રિયાની અસર થાય જો અહીંયા ધોવાસ કપડાં ધોયા ધોયાની અસર કોની પર થાય કપડાં ઉપર થાય એટલે કપડા ક્લોથ્સ જે છે એવું એ કેવું કર્મ થયું તો એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ બરાબર એના પછી આપણે જોઈએ એના પછી જોઈએ આઈ એચ વોટ આઈ લાઈક મોસ્ટ આઈ એચ એટલે કે મેં ખાધું હતું શું ખાધું હતું વોટ આઈ લાઈક મોસ્ટ જે મને સૌથી વધારે ગમ્યું હતું તે મેં ખાધું હતું તો અહીંયા જો ક્રિયાપદ શું છે એટ એ ટી ઈ એટ એટલે ખાવું ખાવાની અસર શેના પર થાય મને જે સૌથી વધારે ગમ્યું હતું એ મેં ખાધું હતું એટલે ખાવાની અસર થઈ આ શબ્દ ઉપર કે વોટ આઈ લાઈક ટુ મોસ્ટ બરાબર એટલે કેવું કર્મ થયું તો એ થયું ડાયરેક્ટ ઓબ્જેક્ટ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે એ એવી ચીજ વસ્તુનો ઉલ્લેખ કરે છે કે જેના પર ક્રિયાની અસર થાય છે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ઓબ્જેક્ટ તમારે જો મેળવવું હોય બરાબર તો ડબલ્યુ એચ એ ટી વોટ વોટ એટલે શું પ્રશ્ન પૂછવાથી આપણને ડાયરેક્ટ ઓબ્જેક્ટ મળે છે બરાબર એના પછી જોઈએ કર્મનો બીજો પ્રકાર ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે તો બીજું કેવું છે તો કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે ડાયરેક્ટ
ઓબ્જેક્ટ એટલે પ્રત્યક્ષ કર્મ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે પરોક્ષ કર્મ તો પરોક્ષ કર્મ એટલે શું છે તો જેને ક્રિયાથી લાભ થતો જો જેને ક્રિયાથી કંઈક લાભ થાય બેનિફિટ થાય એડવાન્ટેજ થાય બરાબર અથવા તો જેને કંઈક વસ્તુ અપાઈ રહી છે જો કે પછી કોઈ ચીજ મળતી હોય કંઈક એને વસ્તુ આપણે આપીએ છીએ કંઈક એને લાભ થાય છે બરાબર છે એ એ જે કંઈક ચીજ એને મળતી હોય એવું કર્મ જે હોય ને એ ઇનડાયરેક્ટ છે જેમ કે શી ગેવ મી અ બુક તેણે મને બુક આપી બરાબર તો બુક આપી એટલે બુકોને આપવાની છે મને આપી તો આને લાભ થયો અને બુક મળી કે ન મળી બરાબર જો કોઈ ચીજ એને અપાય છે કે ચીજ મળે છે એમથી ક્રિયાને લાભ થાય છે આઈ રોટ હિમ અ લેટર મે તેને પત્ર લખ્યો કોને લખ્યો તેને લખ્યો જો હિમ કારણ કે પત્ર લખાય પાણી ઉપર લખાય છે માય બ્રધર ગેવ હર અ પેન મારા ભાઈએ તેણીને પેન આપી મારા ભાઈ કોને આપી તેણીને આપી એટલે પેન આને મળે છે તેણીને મળે છે આ જે ગોલ રાઉન્ડ કરેલા જે શબ્દો જે છે ને એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ બરાબર કારણ કે આને કંઈક ક્રિયાથી લાભ થાય છે એટલે કે એને ચીજ અપાઈ રહી છે વસ્તુ એને મળે છે એટલા માટે અને જેવી રીતે ડાયરેક્ટ ઓબ્જેક્ટ વોટથી મળે ને એમ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હુમથી મળે શેનાથી મળે હુમ હુમ એટલે કોને હુમ એટલે શું થાય કોને બરાબર છે એટલે એના એને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હુમથી ડબલ એચ એ હુમથી મળે છે તો આ છે વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ ટોપિક અને હવે પછી આપણે લાસ્ટમાં જોઈએ છે કોમ્પ્લિમેન્ટ કોમ્પ્લિમેન્ટ એટલે શું થાય તો કોમ્પ્લિમેન્ટ ને ગુજરાતીમાં અર્થપૂરક કહેવાય અર્થપૂરક એટલે કે જે વાક્યનો અર્થ પૂરવાનું કાર્ય કરે બરાબર છે વધારાના શબ્દો ઉમેરવાનું કાર્ય કરે એક કમ્પ્લીટ સેન્ટેન્સ બનાવવાનું કાર્ય કરે અને ધેટ ઇઝ કોમ્પ્લિમેન્ટ તો જ્યારે પ્રેડિકેટ અપૂર્ણ કથન કરતું વર્બ ધરાવતું હોય એટલે કે જ્યારે પ્રેડિકેટ એટલે વિધેય વિધેયમાં એ વર્બ એ વિધેયમાં વર્બ આવશે કર્તા કથનમાં વર્બ આવશે પ્રેડિકેટમાં એ વર્બ અપૂર્ણ કથન હોય એટલે એમાં અધૂરી માહિતી કઈ ઘટે છે એવી માહિતી હોય ત્યારે તેને અર્થ પૂરો કરવા માટે કોઈ શબ્દની જરૂર પડતી હોય છે બરાબર છે કારણ કે વાક્ય અધૂરું છે ને પૂરું તો કરવું પડે તે આ રીતે વર્બનો અર્થ પૂરો કરવા માટે વર્બનો જે અર્થ છે એને પૂરો કરવા માટે વાપરવામાં આવતા શબ્દને કોમ્પ્લિમેન્ટ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એને અર્થપૂરક કહેવામાં આવે છે તો એવા ક્યાં ક્યાં વર્બ એવા છે કે જે અપૂર્ણ કથન ધરાવે છે બરાબર એ વર્બ એવા છે કે જેમાં સામાન્ય રીતે ઓબ્જેક્ટનો ઉપયોગ થતો નથી એમાં કોમ્પ્લિમેન્ટ એટલે અપૂર્ણ કથન અને પૂર્ણ કથન બનાવવું પડે અધૂરું વાક્યને પૂરું વાક્ય કારણ કે વર્બ જ એ પ્રકારનું હોય કે જેમાં તમારે કોમ્પ્લિમેન્ટ એડ કરવું જ પડે બરાબર એના વગર તમે ફૂલ સેન્ટેન્સ બનાવી શકો નહીં તો એવા વર્બ છે જેમ કે બી પછી સીમ પછી અપીયર લુક બીકમ ગ્રો ફીલ આ બધા વર્બ એવા છે કે જે અપૂર્ણ કથન ધરાવતા ક્રિયાપદો છે આની પછી ફરજિયાત કમ્પલસરી કોમ્પ્લિમેન્ટનો ઉપયોગ થાય છે તો આપણને પ્રશ્ન એ થાય કોમ્પ્લિમેન્ટ તરીકે કે કયા શબ્દો આવી શકે છે તો નાઉન એટલે નામ આવી શકે છે એડજેક્ટિવ એટલે વિશેષણ આવી શકે છે પ્રોનાઉન એટલે સર્વનામ આવી શકે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે વર્તમાન કૃતાર્થ આવી શકે છે ઇન્ફિનિટિવ ક્રિયાપદનું ધાતુ રૂપ આવી શકે છે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ આવી શકે છે અને ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ પણ એ કોમ્પ્લિમેન્ટ તરીકે આવી શકે છે જોઈએ આપણે એક્ઝામ્પલ સાથે કે કઈ રીતે કોમ્પ્લિમેન્ટનો ઉપયોગ થાય છે જેમ કે કલ્પેશ ઇઝ અ ડોક્ટર કલ્પેશ ડોક્ટર છે ને તમે જોઈ શકો છો ઇઝ એટલે શું તો આપણે જો અગાઉના વાત કરી કે બી પહેલા છે કે બી સીમ બરાબર છે એટલે બી એટલે એમ ઇઝ અ ઓસ્વેન છે વી વિલ બી તો અહીંયા ઇઝ જે છે અપૂર્ણ કથન ધરાવતું ક્રિયાપદ થયું આમાં ફરજિયાત તમારા ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ ઉમેરવું જ પડશે એટલે કલ્પેશ ઇઝ અ ડોક્ટર કલ્પેશ ડોક્ટર છે તો કોમ્પ્લિમેન્ટ શું થયું ડોક્ટર ડોક્ટર છે શું છે નામ છે નામ છે બરાબર છે એના પછી માનસી લુક્સ બ્યુટીફુલ માનસી સુંદર દેખાય છે તો લુક જો લુક ક્રિયાપદ છે માનસી એકવચન છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એસ લાગ્યું છે તો અહીંયા બ્યુટીફુલ છે એ કોમ્પ્લિમેન્ટ છે કે માનસી દેખાય છે પણ કેવી દેખાય છે વાક્યને પૂરું તો કરવું પડશે બરાબર એને જે અપૂર્ણ કથન છે ને પૂર્ણ કથન તો બનાવવું પડશે એટલે માનસી લુક્સ બ્યુટીફુલ માનસી સુંદર દેખાય છે તો બ્યુટીફુલ થી આપણે એને અપૂર્ણ કથનને પૂરું બનાવ્યું તો બ્યુટીફુલ છે એટલે સુંદર એ શું છે તો કે એડજેક્ટિવ છે વિશેષણ નામ ધાતુનો વધારો કરે એટલે વિશેષણ એના પછી ધ મેટર ઇઝ ધીસ ઘટના આ છે માહી બનાવવા આ છે તો અહીંયા શું છે ધીસ કોમ્પ્લિમેન્ટ અને એ શું છે તો કે પ્રોનાઉન છે એના પછી
The book appears interesting. Book રસપ્રદ દેખાય છે. તો જો appear ક્રિયા પછી બરાબર છે તો એ અપૂર્ણતા તન ધરાવતું છે. એને આપણે કોમ્પ્લિમેન્ટ તરીકે પણ ઉપયોગ કર્યો. ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ શું છે? પાર્ટિસિપલ છે. જેરંડ છે આપણે કહીએ. બરાબર છે. વર્તમાન બધું પણ કહી શકાય. અને પાર્ટિસિપલ પણ કહી શકાય. ઇટ ઇઝ ટુ રેઇન. બરાબર છે. હવે વરસાદ પડે છે. વરસાદનો સમય છે એટલે ટુ રેઇન. તો ટુ રેઇન એ શું છે? ઇન્ફિનિટિવ છે. એની પછી ઇન અમેરિકા પોર્ટ ઇઝ નો વેર. અમેરિકામાં ગરીબાઈ ક્યાંય દેખાતી નથી. ગરીબાઈ ક્યાં છે જ નહીં. તો શું છે? નો વેર. નો વેર જે શું છે? એડવર્બ છે, ક્રિયા વિશેષ. ધ ચિલ્ડ્રન આર ઓન ધ ચિલ્ડ્રન આર ઓન ધ ગ્રાઉન્ડ. બાળકો મેદાન ઉપર છે. ઓન ધ ગ્રાઉન્ડ એક બે ત્રણ શબ્દ છે. એટલે શું કહેવાય? ફ્રેઝ કહેવાય. ફ્રેઝ એટલે શું થાય? શબ્દ સમૂહ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કોમ્પ્લિમેન્ટની જરૂર પડે છે. કારણ કે અમુક વર્બ જે પ્રકારના છે કે અપૂર્ણ કથન ધરાવતા છે. તમે ન લખો ને કોમ્પ્લિમેન્ટ તો વાક્ય અધૂરું લાગે. એટલા માટે પૂરું એને કરવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે કોમ્પ્લિમેન્ટ જે છે બરાબર છે અર્થપૂર્ણ કે એ બે રીતે કોમ્પ્લિમેન્ટના બે પ્રકાર છે. કાઇન્ડ્સ ઓફ કોમ્પ્લિમેન્ટ. એક છે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, સેકન્ડ છે ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. એટલે કે કર્તાના અર્થપૂર્વક તરીકે ઉપયોગ થાય શબ્દનું અથવા કર્મના અર્થપૂર્વક તરીકે શબ્દનું ઉપયોગ થાય. તો એ ટોપિક આપણે જોઈએ. કાઇન્ડ્સ ઓફ કોમ્પ્લિમેન્ટ્સ એટલે કે અર્થપૂર્વકના પ્રકાર. સૌથી પહેલું સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ એટલે કે કર્તા અર્થપૂર્વક. એટલે અમુક શબ્દો એવા છે કે જે કર્તાનું અર્થપૂર્વક કરે છે. અમુક શબ્દો એવા છે કે જે ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે એટલે કે કર્મ અર્થપૂર્વક. એટલે એ કોને લાગુ પડે? તો કર્મને લાગુ પડે. એ કર્મનો અર્થપૂર્વક. અમુક શબ્દો કર્તાનો અર્થપૂર્વક કરે, અમુક શબ્દો કર્મનો અર્થપૂર્વક કરે. જેમ કે મોતી ઇઝ અ ડોગ. મોતી કૂતરો છે. મોતી કૂતરો છે. અહીં કોમ્પ્લિમેન્ટ શું છે? ડોગ. બરાબર. પણ એ કોનો અર્થ પૂરો કરે છે? કૂતરો છે. પણ કોણ છે? મોતી. અહીં મોતી છે એ કરતા છે. બરાબર. તો આ ડોગ કોને લાગુ પડે? મોતીને લાગુ પડે. એટલે આ ડોગ કોમ્પ્લિમેન્ટ છે. પણ કેવું છે? મોતીને લાગુ પડે. એટલે મોતી છે સબ્જેક્ટ છે. તો ડોગને સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કહેવાય. પછી સંગીતા સીમ્સ ટાયર્ડ. સંગીતા થાકી ગયેલી લાગે છે. તો અહીંયા ટાયર્ડ જે છે કોમ્પ્લિમેન્ટ છે. પણ થાકી ગઈ કોણ થાકી ગયું લાગે છે? સંગીતા. એટલે ટાયર્ડ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. કારણ કે ઈ કોમ્પ્લિમેન્ટ સબ્જેક્ટ ઉપર આધાર રાખે છે. બરાબર છે. જો ચિરાગ બીકેમ અ ડોક્ટર. ચિરાગ ડોક્ટર બન્યું. ડોક્ટર કોણ બન્યું? ચિરાગ. તો ડોક્ટર જે છે એ કોમ્પ્લિમેન્ટ કોને લાગુ પડે છે? ચિરાગ. ધ અર્થ ઇઝ રાઉન્ડ. પૃથ્વી ગોળ છે. તો ગોળ છે પણ શું છે? કોણ કોણ ગોળ છે? પૃથ્વી. અહીં રાઉન્ડ છે કોમ્પ્લિમેન્ટ. કોને લાગુ પડે છે? અર્થ. યુ લુક સેડ. તમે દુઃખી લાગો છો. દુઃખી દેખાઓ છો. તો સેડ. દુઃખી કોણ? તમે. તો જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડોગ ટાયર ડોક્ટર રાઉન્ડ સેડ આ બધા સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે. અર્થપૂર્વક છે 100% નો ડાઉટ. પણ અર્થપૂર્વકમાં કયા પ્રકારમાં આવશે? કારણ કે સબ્જેક્ટનો અર્થપૂર્વક કરે છે એટલા માટે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. હવેના બધા કોમ્પ્લિમેન્ટ્સ એવા આવશે કે જે કર્મનો અર્થ પૂરો કરશે એટલા માટે એને ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કહેવાય. સેકન્ડ આપણો ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. બરાબર. તો જો એમાં એક્ઝામ્પલ તમે જુઓ. ધ પીપલ ઇલેક્ટેડ શાંતિલાલ ચીફ મિનિસ્ટર. લોકોએ શાંતિલાલને મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા હતા. તો અહીંયા કોમ્પ્લિમેન્ટ શું છે? ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી. તો મુખ્યમંત્રી કોને લાગુ પડશે? શાંતિલાલને લાગુ પડશે કે લોકોને લાગુ પડશે? મુખ્યમંત્રી છે કોણ? ચૂંટાણો કોણ? શાંતિલાલ ચૂંટાણો. એટલે જો ચીફ મિનિસ્ટર શાંતિલાલ લાગુ પડશે એટલે શાંતિલાલ કર્મ થયું અને ચીફ મિનિસ્ટર શું થયું? એ કોમ્પ્લિમેન્ટ થયું પણ એ ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ થયું. એના પછી વી મેડ હિમ અવર ક્લાસ મોનિટર. અમે તેને અમારો ક્લાસ મોનિટર બનાવ્યો. તો અમારો ક્લાસ મોનિટર ઈ કોણ? તો તેને. બરાબર છે. શી થોટ હિમ અ થીફ. તેણીએ તેને એક ચોર તરીકે વિચાર્યો હતો. તો ચોર. કોને ચોર તરીકે વિચાર્યો હતો? તેને. બરાબર. ધ પ્રિન્સિપાલ ફાઉન્ડ હિમ ગિલ્ટી. આચાર્યએ તેને દોષી ઠેરાવ્યો હતો. તો ગિલ્ટી અપરાધી. કોને? તો તેને. બરાબર. તો જો અહીંયા ચીફ મિનિસ્ટર અવર ક્લાસ મોનિટર થીફ અને ગિલ્ટી જે છે એ ચીફ મિનિસ્ટર શાંતિલાલને લાગુ પડે છે. ક્લાસ મિનિસ્ટર હિમને લાગુ પડે છે. થીફ જે છે હિમને લાગુ પડે અને ગિલ્ટી પણ હિમને લાગુ પડે.
કાઇન્ડ્સ ઓફ કોમ્પ્લિમેન્ટ્સ એટલે કોમ્પ્લિમેન્ટ્સ ના પ્રકારો બે છે, એક છે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ્સ એટલે કર્તા અર્થપૂરક, સેકન્ડ છે ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ એટલે કે કર્મ અર્થપૂરક. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રેડિકેટ માં ત્રણ બાબતનો સમાવેશ થાય છે. ફર્સ્ટ ઇઝ વર્બ, સેકન્ડ ઇઝ ઓબ્જેક્ટ એન્ડ થર્ડ વન ઇઝ કોમ્પ્લિમેન્ટ. વર્બ એટલે ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને કોમ્પ્લિમેન્ટ એટલે અર્થપૂરક. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જે સિમ્પલ સેન્ટેન્સ હોય છે એમાં અલગ અલગ ભાગ હોય છે. બરાબર છે, જોઈએ આપણે સિમ્પલ સેન્ટેન્સ એટલે કે જે આપણે સાદું વાક્ય કહીએ છીએ. બરાબર છે, એ સાદું વાક્ય જે છે એમાં એક ભાગ છે એ સબ્જેક્ટ છે, એટલે કે એક ભાગ છે એ કર્તા છે. ત્યારબાદ બીજો ભાગ સેન્ટેન્સમાં જે આવે છે એ વર્બ છે, વર્બ એટલે કે ક્રિયાપદ છે. ત્યારબાદ ત્રીજો ભાગ જે સેન્ટેન્સમાં આવે છે એ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે. અને ત્યારબાદ જે ચોથો ભાગ સેન્ટેન્સમાં આવે છે એ કોમ્પ્લિમેન્ટ છે, કોમ્પ્લિમેન્ટ એટલે કે અર્થપૂરક. બરાબર છે, આ ચાર સેન્ટેન્સના અલગ અલગ ભાગ છે. એમાં સૌથી પહેલો ભાગ જે છે સબ્જેક્ટ, બરાબર છે, એમાં શું આવે છે? તો સબ્જેક્ટમાં આવે છે સબ્જેક્ટ વર્ડ પ્લસ એક્સટેન્શન. બરાબર છે, સબ્જેક્ટ વર્ડ એટલે કર્તા શબ્દ, કર્તા શબ્દ અને પ્લસ એક્સટેન્શન એટલે કે વિસ્તરણ અથવા વિશિષ્ટ અર્થારોપણ, વિશિષ્ટ અર્થારોપણ. બરાબર છે, પછી સેકન્ડ બીજો ભાગ છે વર્બ, વર્બ એટલે ક્રિયાપદ. હવે એ વર્બમાં પાછા બે ભાગ પડે છે. એમાં પહેલો ભાગ જે છે એ ટ્રાન્સિટિવ વર્બ છે અને બીજો ભાગ જે છે તે ઇનટ્રાન્સિટિવ વર્બ છે, ઇનટ્રાન્સિટિવ. બરાબર છે, એમાં જે ટ્રાન્સિટિવ જે ભાગ જે છે, બરાબર, હવે ટ્રાન્સિટિવ વર્બ એટલે સકર્મક ક્રિયાપદ અને બરાબર છે, હું તો ટ્રાન્સિટિવ વર્બ આખો સ્પેલિંગ લખું છું, ટ્રાન્સિટિવ વર્બ શું હોય છે? તો એની સાથે એનું એક્સટેન્શન આવે છે, ટ્રાન્સિટિવ વર્બ પ્લસ એક્સટેન્શન. હવે ઇનટ્રાન્સિટિવ વર્બ જે છે એમાં શું આવે છે? તો એમાં ઇનટ્રાન્સિટિવ વર્બ પ્લસ એનું એક્સટેન્શન આવે છે. બરાબર છે, એટલે કે ટ્રાન્સિટિવ વર્બ સકર્મ ક્રિયાપદ પ્લસ એક્સટેન્શન એટલે વિસ્તરણ, ઇનટ્રાન્સિટિવ વર્બમાં અકર્મ ક્રિયાપદ, અકર્મ ક્રિયાપદ પ્લસ એક્સટેન્શન એટલે કે એનું વિસ્તરણ. બરાબર છે, એના પછી આપણે આગળ જોઈએ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કર્મ, એ પણ બે ભાગ આવશે કર્મમાં. બરાબર, પહેલો ભાગ આવશે તો કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ, બીજો ભાગ આવશે તો કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે પ્રત્યક્ષ કર્મ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે પરોક્ષ કર્મ. બરાબર છે, હવે એના પછી જોઈએ તો ડાયરેક્ટ ઓબ્જેક્ટમાં શું આવશે? તો ડાયરેક્ટ ઓબ્જેક્ટમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે પ્રત્યક્ષ કર્મ આવશે પ્લસ એનું એક્સટેન્શન આવશે. અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટમાં ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ પરોક્ષ કર્મ આવશે
plus nu extension હશે બરાબર છે એટલે કે પ્રત્યક્ષ કર્મ plus વિસ્તરણ અને પરોક્ષ કર્મ plus વિસ્તરણ બરાબર છે એના પછી છેલ્લો પ્રકાર છે કોમ્પ્લીમેન્ટ કોમ્પ્લીમેન્ટ એટલે અર્થપૂરક એમાં બે પ્રકાર બનશે એમાં સૌથી પહેલો ભાગ જે છે એ સબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ સબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ બીજો ભાગ જે છે એ ઓબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ સબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ એટલે કર્તા અર્થપૂરક અને ઓબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ એટલે કર્મ અર્થપૂરક બરાબર છે હવે એના પછી સબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ અને ઓબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ માં શું આવશે તો સબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ માં સબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ પ્લસ એક્સટેન્શન અને ઓબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ માં ઓબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ પ્લસ એક્સટેન્શન સબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ એટલે આપણે જોઈએ કરતા અર્થપૂરક પ્લસ વિસ્તરણ ઓબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ એટલે કર્મ અર્થપૂરક પ્લસ વિસ્તરણ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે સિમ્પલ સેન્ટેન્સ જે હોય છે બરાબર છે જેને આપણે સાદું વાક્ય કહીએ છીએ એ સાદા વાક્યમાં એ સાદું વાક્ય ચાર ભાગનું બનેલું હોય છે પહેલા ભાગને સબ્જેક્ટ કહેવાય છે કર્તા બીજા ભાગને વર્બ એટલે ક્રિયાપદ એના પછી આવે છે ઓબ્જેક્ટ એટલે કર્મ એના પછી આવે છે કોમ્પ્લીમેન્ટ એટલે કે અર્થપૂરક બરાબર છે હવે એ જે પહેલો ભાગ જે છે સબ્જેક્ટ બરાબર છે એ સબ્જેક્ટ એટલે કે કર્તા એમાં શું આવશે તો એમાં સબ્જેક્ટ વર્ડ કર્તા શબ્દ પ્લસ એનું એક્સટેન્શન એટલે વિસ્તરણ વિશિષ્ટ અર્થારોપણ બરાબર પછી વર્બ વર્બ એટલે ક્રિયાપદ ક્રિયાપદ બે પ્રકારના ટ્રાન્સિટિવ અને ઇન્ટ્રાન્સિટિવ ટ્રાન્સિટિવ એટલે સકર્મ ઇન્ટ્રાન્સિટિવ એટલે અકર્મ સકર્મ જેમાં કર્મ હોય અકર્મ જે ક્રિયાપદમાં કર્મ હોતું નથી તો ટ્રાન્સિટિવ વર્બમાં શું આવશે તો ટ્રાન્સિટિવ વર્બ અને પ્લસ એનું એક્સટેન્શન ઇન્ટ્રાન્સિટિવ વર્બમાં ઇન્ટ્રાન્સિટિવ વર્બ પોતે અને પ્લસ એનું એક્સટેન્શન એના પછી ત્રીજો પ્રકાર ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કે કર્મ કર્મના કેટલા પ્રકાર તો કે બે ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે પ્રત્યક્ષ કર્મ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે પરોક્ષ કર્મ બરાબર તો ડાયરેક્ટ ઓબ્જેક્ટમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ પ્લસ એનું એક્સટેન્શન ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટમાં ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ પ્લસ એનું એક્સટેન્શન ત્યારબાદ આપણે ચોથો ભાગ જે છે કોમ્પ્લીમેન્ટ કોમ્પ્લીમેન્ટ એટલે શું થશે તો કે અર્થપૂરક કોમ્પ્લીમેન્ટના કેટલા પ્રકાર તો કે બે એક છે સબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ અને સેકન્ડ છે ઓબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ સબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ એટલે કર્તા અર્થપૂરક અને ઓબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ એટલે કર્મ અર્થપૂરક સબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટમાં શું આવશે તો સબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ પ્લસ એનું એક્સટેન્શન અને ઓબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટમાં ઓબ્જેક્ટ કોમ્પ્લીમેન્ટ પ્લસ એનું એક્સટેન્શન તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે સિમ્પલ સેન્ટેન્સ હોય છે સાદું વાક્ય એ અલગ અલગ ચાર ભાગનું બનેલું હોય છે કે આમ તો બે ભાગ જ થશે બરાબર એમાં આ જે પહેલો ભાગ જે છે એ આ પોતે એટલે કે સબ્જેક્ટ અને બાકીના આ ત્રણ ભાગ જે છે બરાબર છે એ ત્રણે ભાગ આવશે પ્રેડિકેટ અને પ્રેડિકેટ એટલે શું થાય છે તો પ્રેડિકેટ એટલે આપણે જોયું પ્રેડિકેટ એટલે વિધેય અથવા તો કરતા કથન કરતા વિશે માહિતી આપતું કથન એટલે કે કરતા કથન તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચર સેન્ટેન્સ ઓફ સ્ટ્રક્ચર પાર્ટ 2 માં આપણે જે બીજો ભાગ જે છે પ્રેડિકેટ તેના વિશે માહિતી મેળવી છે આપણે જોયું કે પ્રેડિકેટમાં કેટલા કેટલા ભાગ આવે છે અને એનું એક્સટેન્શન કેવી રીતે થાય છે તો થેન્ક્સ ફોર વોચિંગ